गुड मॉर्निंग स्टूडेंट्स, यूनिट 11 इंडोरो लोकगीत अपने वर्कबुक प्रश्नों जोई रहा था, जेमा आपणे पूछ्या छे प्रश्न 7। नीचेना शब्दों सामानार्थी शब्द लखो, जेमा पहेलुं छे सुवर्ण, तो सुवर्ण अथवा कनक, सुवर्ण अथवा कनक। ત્યારબાદ ડાળ, તો શાખા અથવા ડાળી, શાખા અથવા ડાળી। ત્યારબાદ ત્રીજું હિંડોળો, ઝૂલો અથવા હિંચકો, ઝૂલો અથવા હિંચકો। ઘોડો, અશ્વ, ઘોડો એટલે અશ્વ। હંસ, મસલ અથવા હંસલો, હંસ એટલે મસલ અથવા હંસલો। સુરવાલ, પાયજામો અથવા ચોરણી, પાયજામો અથવા ચોરણી। પાયજામો અથવા ચોરણી। પાયજામો અથવા ચોરણી। ત્યારબાદ પ્રશ્ન 8, શબ્દોની સાચી જોડણી સુધારીને લખો, તેમાં પહેલું છે કિન ખાબી, તો કિન ખાબીની સાચી જોડણી સુધારીને લખવાની છે, તો કિન, જેમાં કી નો રહ્યો એ રસવાવાળી આવે, બાકી બધું બરોબર છે। ત્યારબાદ સુરવાલ, તો સુરવાલમાં સુ જે છે એ રસવાવાળું આવે, દીર્ઘાવાળું ના। ત્યારબાદ પીતળિયા, તો પીતળિયામાં પી રસવાવાળી આવે, બે બાકી બધું બરોબર છે। ત્યારબાદ ચટકતી છે એ પણ લખી નાખો। ચટકતી છે તે પણ લખી ના।
ચટકતી પછી છે, નીચેના શબ્દોના શબ્દક્રમમાં ગોઠવો. તો સુરવાલ, આંબો, મોજડી, હિંડોળો, બાજુબંધ, રૂપો. આંબો, આંબો, બાજુબંધ, મોજડી, રૂપુ, સરવાલ, હિંડોળો, આવી રીતે ગોઠવી નાખો. ત્યારબાદ આગળ પ્રવૃત્તિ બે છે, કે પ્રવૃત્તિ બેમાં શું છે? તો નીચેના કોષ્ટકમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ આપેલા છે, એના પર તે ચોરસ કરો અને સંબંધ બેસતા વાક્ય સામે લખો. તો પહેલાં તમારે આવી રીતે ચોરસ કરવાનું છે. પલાણ, વેઠ, બેરખા, મોજડી અને કિનખાબી, આ બધા શું છે? તો શબ્દ સમૂહો છે. તો સૌ પ્રથમ તમે એક કામ કરો, અહીંયા બધે જેવી રીતે ચોરસ કરેલા છે એવી રીતે ચોરસ કરી નાખો. ત્યારબાદ હવે આપણે શું કરવાનું છે? અહીંયા લખવાનું છે ઘોડાની પીઠ પર નાખવાનો સામાન, તો એને પલાણ કહેવાય. ઘોડાની પીઠ પર નાખવાનો સામાન એને પલાણ કહેવાય. ત્યારબાદ નાજુક કે કસબી પગરખું, તો એમાં આવશે મોજડી. નાજુક કે કસબી પગરખું, તો એમાં આવશે મોજડી. ત્યારબાદ જરીબુટીના વણાટનું એક કાપડ, તો એને કહેવાય કિનખાબી. જરીબુટીના વણાટનું એક કાપડ, તો એને કહેવાય કિનખાબી. કિનખાબી. રુદ્રાક્ષના મોટા મણકાની કાંડે પહેરવાની માળા, તો મેરખો. બે થી વધારે આટાવાળી, આટાવાળી વીટી, તો એને કહેવાય વેટ. ત્યારબાદ આગળ વધીએ તો પ્રવૃત્તિ ત્રણ, ઘર કે શાળા આસપાસ જોવા મળતી ચીજવસ્તુના નામ વિચારો અને ખાલી જગ્યામાં ખૂટતા અક્ષર મૂકીને શબ્દ બનાવો.
तो आप शब्द बनावाना छे, तो एमां खुर्शी टीपाई, खुर्शी टीपाई, खुर्शी टीपाई। कुर्सी टिपाई, कुर्सी टीपाई, त्यार बाद वासन तपेली, वासन तपेली, वासन तपेली। ત્યારબાદ પ વાલી, પ વાલી, પડદો ગાલીચો, પડદો ગાલીચો, પડદો ગાલીચો, બાજરી પેન્સિલ, બાજરી પેન્સિલ, બાજરી પેન્સિલ, અંતર, અંતર, અંતર,
त्यार बाद चंपल बाजोट, चंपल बाजोट, चंपल बाजोट। चंपल बाजोट। खेतर, खेतर, त्यार बाद तुवेर तकियो, तुवेर तकियो। तुवेर तकियो। ओशिकु रकाबी हथौड़ी, ओशिकु रकाबी हथौड़ी, ओशिकु रकाबी हथौड़ी। ओशिकु रकाबी हथौड़ी। बाटली माटलू, बाटली माटलू। बाटली माटलू। गादलू कपड़ा कांस्की, गादलू कपड़ा कांस्की। गादलू कपड़ा कांस्की। रबर बोतल, रबर बोतल, रबर बोतल। रबर बोतल। ત્યારબાદ પ્રશ્ન બે,
નીચેના શબ્દોમાંથી એકવચન અને બહુવચનના શબ્દો જુદા પાડો. તો કડલું, હંસલો, સા ઘોડા, બેરખા, બારણા, સાકળ, હિંચકો, આંબો, વડલો, માથા, મોડિયો. તો આ શબ્દોને આપણે શું કરવાનું છે? અલગ પાડવાના છે, જુદા કરવાના છે, એકવચનના અને બહુવચનના. તો એકવચનમાં કડલું, હંસલો, સાકળ, હિંચકો, આંબો, વડલો, મોડિયો આ બધા એકવચન નામ છે, એટલે એક નામ છે. ત્યારે બહુવચન એટલે એક કરતાં વધારે નામ. ઘોડા, બેરખા, બારણા અને માથા આ બધા બહુવચન નામ છે. તો લખી નાખો વ્યવસ્થિત આને. ત્યારબાદ આ લોકગીતમાં આવેલા શબ્દો પરથી ઉદાહરણ પ્રશ્ન બનાવો. હિંડોળો આંબાની ડાળે બાંધ્યો છે, તો હિંડોળો ક્યાં બાંધ્યો છે? તો જવાબ આપેલા છે, આપણે પ્રશ્ન બનાવવાનો છે. ગુરુ તો હિંડો તો એમાં પહેલું છે કડલા, કડલા રૂપાના છે. તો આપણે લખવાનું છે કડલા શાના છે, કડલા શાના બનેલા છે, કડલા શાના બનેલા છે, કડલા શાના બનેલા છે. કડલા શાના બનેલા છે. હિંડોળો સોનાની સાંકળે બાંધ્યો છે, તો હિંડોળો શેનાથી બાંધ્યો છે? હિંડોળો શેનાથી બાંધ્યો છે? હિંડોળો સોનાની સાંકળે બાંધ્યો છે, તો હિંડોળો શેનાથી બાંધ્યો છે? ત્યારબાદ શ્રી કૃષ્ણ ચંટકથી ચાલે ચાલે છે, તો પ્રશ્ન આવી રીતે બનાવવાનો, શ્રી કૃષ્ણ કેમ ચાલે છે, અથવા શ્રી કૃષ્ણ કેવી રીતે ચાલે છે, શ્રી કૃષ્ણ કેવી રીતે ચાલે છે, શ્રી કૃષ્ણ કેવી રીતે અથવા કેમ ચાલે છે, અથવા શ્રી કૃષ્ણની ચાલવાની રીત કઈ છે, શ્રી કૃષ્ણ કેવી રીતે ચાલે છે એ લખો, એ વધારે અનુકૂળ રહેશે. શ્રી કૃષ્ણ કેવી રીતે ચાલે છે? શ્રી કૃષ્ણ કેવી રીતે ચાલે છે? તો અહીંયા આપણે વર્કબુકનો અભ્યાસ પૂરો કરીએ છીએ. આપણે જે આપણું યુનિટ 11 છે હિંડોળો, એનો અહીંયા સંપૂર્ણ વર્કબુકનો અભ્યાસ પૂર્ણ થાય છે. નેક્સ્ટ પીરિયડમાં આપણે જે આપણું પુનરાવર્તન છે આગળ, પુનરાવર્તન 3, એનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.